स्टैंडर्ड वन सब्जेक्ट इंग्लिश लेसन नंबर फोर फोनेटिक्स पार्ट थ्री। अंग्रेजी में आप लखीशू आई, आई नो गुजराती उच्चार थे ई, एटले आपणे आई ने वाँचीशू ई। जेम के आई डी એટલે આઈ નો થશે ઈ, ડી નો થશે ડ એટલે ઈડ। બીજું આઈ જી, આઈ નો થશે ઈ, જી નો થશે ગ એટલે ઈગ। ત્રીજું આઈ એમ, આઈ નો થશે ઈ, એમ નો થશે મ એટલે ઈમ। ચોથું આઈ ટી, એટલે આઈનો થશે ઈ, ટીનો થશે ટ એટલે ઈટ। ફરી આપણે જોઈશું આઈ ડી, આઈનો ઈ, ડીનો ડ એટલે ઈડ। આઈ જી, આઈનો ઈ, જીનો ગ એટલે ઈગ। આઈ એમ, આઈનો ઈ, એમનો મ એટલે ઈમ। આઈ ટી, આઈનો ઈ, ટી નો ટ એટલે ઈટ। આઈ એક્સ, આઈ નો ઈ, એક્સ નો ક્ષ એટલે ઈક્ષ। તેના પછી આઈ એન, આઈ નો ઈ, એન નો ન એટલે ઈન। તેના પછી આપ્યું છે આઈ પી, એટલે આઈનો ઈ, પીનો પ એટલે ઈપ। તેના પછી છે આઈ બી, એટલે આઈનો આપણે વાંચીશું ઈ અને બીનો બ એટલે ઈબ। ફરીથી જોઈશું આઈ એક્સ, એટલે આઈનો થશે ઈ, એક્સનો ચ એટલે ઈક્સ। તેના પછી આઈ એન, તો આઈનો ઈ, એનનો ન એટલે ઈન। તેના પછી આઈ પી, એટલે આઈનો ઈ, પીનો પ એટલે ઈપ। તે પછી આઈ બી, એટલે આઈનો ઈ, બીનો બ એટલે કે ઈબ। અહીંયા આપણે આઈને ઈ તરીકે જોવાનો છે અને આપણે એબીસીડીમાં જે પ્રમાણે ઉચ્ચાર જોયા તે પ્રમાણે આપણે ઉચ્ચાર મૂકીશું। અહીંયા આપણને ચિત્ર આપેલું છે બાળકનું, સ્પેલિંગ કે આઈ ડી, કીડ, કીડ એટલે બાળક, કે આઈ ડી, કીડ, કીડ એટલે બાળક। અહીંયા કે નો થશે ક, આઈનો ઈ, ડીનો ડ। ફરીથી જોઈશું કે નો ક, આઈનો ઈ, ડીનો ડ એટલે કે છે એની જોડે આપણે ઈ એટલે કે આઈને જોઈન્ટ કરીશું એટલે બનશે કીડ, કે આઈ ટી, કીડ, કીડ એટલે બાળક। તેના પછી છે એલ આઈ ડી, લીડ, લીડ એટલે ઢાંકણું, એલ આઈ ડી, લીડ, લીડ એટલે ઢાંકણું। એલ નો લ, આઈ નો ઈ, ડી નો ડ। હવે આપણે અહીંયા જોઈશું કે લ જોડે ઈ જોઈન્ટ થાય તો આપણે બોલીએ તો બોલાશે લી, એટલે એલ જોડે આઈ જોઈન્ટ થશે એટલે કે જોડાશે તો બનશે લી, અને ડીનો ડ એટલે એલ આઈ ડી, લીડ, લીડ એટલે ઢાંકણું। ફરીથી જોઈશું એલનો લ, આઈનો ઈ અને ડી, તો લ જોડે એટલે કે એલ જોડે આઈ જોઈન્ટ થાય તો બનશે લીડ,
लीड एटले के ढाकणो। बी आई बी बीब एटले लाड़ियो। बी आई बी बीब एटले लाड़ियो। बी नो ब आई नो ई पछी थी बी नो ब। बी आई बी एटले के बी नो ब आई नो ई अने पछी थी बी छे तेनो ब। एटले बी जोड़े ई जोड़ाय तो आपणे वांचीशुं बी अने बीजो ब छे एनो थशे ब। एटले आपणे आ स्पेलिंगनो उच्चार थशे बीब अने बीब एटले लाड़ियो। फरीथी बी आई बी बीब एटले लाड़ियो એટલે બી નો બ આઈ નો ઈ ફરીથી બી નો બ। બી જોડે આઈ એટલે કે બ જોડે ઈ જોઈન્ટ થાય તો થાય બીબ, બીબ એટલે લાડ્યું। તેના પછી છે નીમ એટલે ટાંક। એન આઈ બી નીબ, નીબ એટલે ટાંક। એન નો ન આઈ નો ઈ બી નો બ। ફરીથી એનો ન આઈનો ઈ બનો બી એટલે ન જોડે ઈ જોડાય તો આપણે બોલીશું ની। એટલે એન આઈ બી એટલે થશે નીબ અને નીબ એટલે ટાંક। ફરીથી જોઈશું એન આઈ બી એટલે કે નીબ, એનો ન આઈનો ઈ અને બનો બી તો ન જોડે ઈ જોડાય તો થાય ની અને બી નો બ એટલે કે નીબ અને નીબ એટલે ટાંક। એફ આઈ જી ફીગ, ફીગ એટલે અંજીર। એફ આઈ જી ફીગ, ફીગ એટલે અંજીર। એફ નો ફ આઈ નો ઈ જી નો ગ એટલે કે ફીગ અને ફીગ એટલે અંજીર। ફરીથી એફનો ફ આઈનો ઈ જીનો ગ। અહીંયા તમે જોશો કે એફ જોડે આઈ આપ્યો છે એટલે એફનો ફ અને આઈનો ઈ એટલે એફ જોડે ઈ જોડાય તો આપણે વંચાય ફી એટલે ફી અને જીનો ગ એટલે કે ફીગ અને ફીગ એટલે અંજીર। ફરીથી એફનો ફ આઈનો ઈ જીનો ગ એટલે ફીગ એટલે ફીગ એટલે અંજીર। પી આઈ જી પીગ, પીગ એટલે ડુક્કર। પી આઈ જી પીગ, પીગ એટલે ડુક્કર। પ પીનો પ આઈનો ઈ જીનો ગ પીનો પ આઈનો ઈ જીનો ગ પીક, પીક એટલે ડુક્કર। અહીંયા પી છે પનો થશે પી અથવા તો પીનો પ અને તેની જોડે જોડાશે આઈ એટલે પ તેની જોડે જોડાશે ઈ એટલે આપણે પી આઈને વાંચીશું પી અને જીને ગ એટલે થશે પી ગ અને પીગ એટલે ડુક્કર અથવા તો ભૂંડ। બી આઈ એન બીન, બીન એટલે ડબ્બો। બી આઈ એન બીન, બીન એટલે ડબ્બો। બી નો બ આઈનો ઈ એનનો ન એટલે બ છે તેની જોડે ઈ જોડાય તો થાય બી એટલે કે બી આઈ એટલે બી નો બ આઈનો ઈ એટલે થાય બી અને એનનો ન એટલે કે બીન, બીન એટલે ડબ્બો। ફરીથી બી નો બ આઈનો ઈ એટલે બી અને એનનો ન
એટલે થશે બીન, અને બીન એટલે ડબ્બો. એફ આઈ એન ફીન, ફીન એટલે પાંખ. એફ આઈ એન ફીન, ફીન એટલે પાંખ. એફનો થશે ફ, આઈનો થશે ઈ, અને એનનો થશે ન. ફીન, ફીન એટલે પાંખ. ફરીથી એફનો થશે ફ, આઈનો થશે ઈ, અને એનનો થશે ન. અહીંયા ફ જોડે ઈ જોડાય તો થાય ફી, એટલે કે એફ જોડે આઈ અને ફ જોડે ઈ, એટલે તેને આપણે વંચાય ફી અને એનનો ન, એટલે કે ફીન, અને ફીન એટલે પાંખ. એફ આઈ એન ફીન, ફીન એટલે પાંખ. પી આઈ એન પીન, પીન એટલે ટાંકણી. પી આઈ એન પીન, પીન એટલે ટાંકણી. પીનો થશે પ, આઈનો થશે ઈ, એનનો થશે ન. પી, પીન એટલે ટાંકણી. ફરીથી પીનો થશે પ, આઈનો થશે ઈ, એનનો થશે ન, એટલે પી જોડે આઈ જોડાય અને પ જોડે ઈ જોડાય તો આપણે વંચાય પી, અને એનનો ન, એટલે થાય પીન, અને પીન એટલે ટાંકણી. પી આઈ એન પીન, પીન એટલે ટાંકણી. ટી આઈ એન ટીન, ટીન એટલે ડબ્બો. ટી આઈ એન ટીન, ટીન એટલે ડબ્બો. ટીનો થશે ટ, આઈનો થશે ઈ, એનનો થશે ન, એટલે કે ટીન, અને ટીન એટલે ડબ્બો. ટીનો થશે ટ, આઈનો થશે ઈ, એટલે ટી જોડે આઈ અને ટ જોડે ઈ, તો ટ જોડે ઈ જોડાય તો આપણે વંચાય ટી, અને એનનો ન, એટલે થાય ટીન, અને ટીન એટલે ડબ્બો. ટી આઈ એન ટીન, એટલે ડબ્બો. એલ આઈ પી લીપ, લીપ એટલે હોઠ. એલ આઈ પી લીપ, લીપ એટલે હોઠ. એલનો થશે લ, આઈનો થશે ઈ, પીનો થશે પ, એટલે કે લીપ, અને લીપ એટલે હોઠ. ફરીથી એલનો થશે લ, આઈનો થશે ઈ, પનો થશે પી. હવે લ જોડે ઈ જોડાય, એટલે કે એલ જોડે આઈ હોય, એટલે લ જોડે ઈ હોય તો થાય લી, પીનો પ, એટલે લીપ, અને લીપ એટલે હોઠ. એલ આઈ પી લીપ, લીપ એટલે હોઠ. એસ આઈ એક્સ સિક્સ, સિક્સ એટલે છ. એસ આઈ એક્સ સિક્સ, સિક્સ એટલે છ. એસનો થશે સ, આઈનો થશે ઈ, અને એક્સનો થશે ક, એટલે કે ક ને જોડે સ, કશ. તો એસની જોડે, એટલે કે સની જોડે ઈ જોડાય તો થાય સી, અને એક્સનો શ, એટલે કે સિક્સ, અને સિક્સ એટલે છ. ફરીથી એસનો થશે સ, આઈનો થશે ઈ, અને એક્સનો ક્ષ, એટલે કે સિક્સ,
અને 6 એટલે 6 S I X 6 એટલે 6 હવે આપણે U નું જોઈશું U એટલે તેનો ઉચ્ચાર થશે અ U N U નો અ N નો ન એટલે કે અન તેના પછી U T U નો થાય અ T નો થાય ટ એટલે કે અ ટ U નો થાય અ R નો થાય ર એટલે અ ર U નો થાય અ B નો થાય બ એટલે કે અ બ U D U નો થાય અ D નો થાય ડ એટલે અ ડ U G U નો થાય અ G નો થાય ગ એટલે અ ગ U M એટલે U નો થાય અ M નો થાય મ એટલે અ મ C U B કબ કબ એટલે C નું બચ્ચું C U B કબ કબ એટલે સિંહનું બચ્ચું સી નો થાય ક યુ નો થાય અ બી નો થાય બ એટલે ક જોડે અ જોડાય તો વંચાય ક બ એટલે સી નો થાય ક અને યુ નો થાય અ તો ક જોડે અ જોડાય એટલે થાય ક અને બી નો બ એટલે સી યુ બી તો તેને વંચાય કબ અને કબ એટલે સી નું બચ્ચું એ પછી ટી યુ બી ટબ ટબ એટલે ટબ ટી યુ બી ટબ ટબ એટલે ટબ ટી નો થાય ટ યુ નો થાય અ બી નો થાય બ તો ટી છે તેની જોડે યુ એટલે કે ટ જોડે અ જોડાય તો થાય ટ બી નો બ એટલે કે ટબ અને ટબ એટલે ટબ ફરીથી જોઈશું ટી નો ટ યુ નો અ બી નો બ એટલે ટ જોડે અ જોડાય તો થાય ટ બી નો બ એટલે કે ટબ ટબ એટલે ટબ હવે બી યુ જી બગ બગ એટલે જીવડું બી યુ જી બગ બગ એટલે જીવડું બી નો બ યુ નો અ જી નો ગ બગ બગ એટલે જીવડું બી નો બ યુ નો અ એટલે બ જોડે અ જોડાય તો થાય બ જી નો ગ તો આખા સ્પેલિંગને વંચાશે બ ગ એટલે કે જીવડું બી યુ જી બગ બગ એટલે જીવડું ફરીથી જોઈશું બી નો બ યુ નો અ જી નો ગ બી જોડે યુ એટલે કે બ જોડે અ જોડાય તો થાય બ જી નો ગ એટલે ગ એટલે બ ગ અને બગ એટલે જીવડું જે યુ જી જગ જગ એટલે કુંજો જે યુ જી જગ જગ એટલે કુંજો જે નો થશે જ યુ નો થશે અ અને જી નો થશે ગ એટલે કે જ ગ જગ એટલે કુંજો જે નો થાય જ યુ નો થાય અ એટલે જ જોડે
અ જોડાય એટલે કે જે જોડે યુ જોડાય તો થાય જ અને જીનો ગ એટલે જે યુ જી તેને આપણે વાંચીશું જ ગ અને જગ એટલે કુંજો જે યુ જી જગ જગ એટલે કુંજો હવે એમ યુ જી મગ મગ એટલે પ્યાલો એમ યુ જી મગ મગ એટલે પ્યાલો એમનો થશે મ યુનો થશે અ જીનો થશે ગ એટલે કે એમનો થાય મ અને યુનો થાય અ એટલે મ જોડે અ જોડાય તો થાય મ અને જીનો ગ એટલે એમ યુ જી એટલે એમની જોડે યુ જોડાય એટલે કે મની જોડે અ જોડાય તો વંચાય મ અને જીનો ગ એટલે મગ અને મગ એટલે પ્યાલો એમ યુ જી મગ મગ એટલે પ્યાલો હવે રગ આર યુ જી રગ રગ એટલે ગોદડું આર યુ જી રગ રગ એટલે ગોદડું આરનો થાય ર યુનો થાય અ જીનો થાય ગ રગ એટલે કે ગોદડું આરનો થાય ર યુનો થાય અ એટલે ર જોડે અ જોડાય તો વંચાય ર અને જીનો ગ એટલે આર યુ જી તેને આપણે વંચાય ર ગ અને રગ એટલે ગોદડું આર યુ જી રગ એટલે ગોદડું જી યુ એમ ગમ ગમ એટલે ગુંદર જી યુ એમ ગમ ગમ એટલે ગુંદર જીનો થશે ગ યુનો અ એમનો મ એટલે કે જી જોડે યુ અને ગ જોડે અ જોડાય તો થાય ગ અને એમનો મ એટલે કે ગમ અને ગમ એટલે ગુંદર જી યુ એમ ગમ ગમ એટલે ગુંદર જીનો થાય ગ યુનો થાય અ અને એમનો થાય મ એટલે કે ગમ અને ગમ એટલે ગુંદર બી યુ એન બન બન એટલે પાઉં બી યુ એન બન બન એટલે પાઉં બીનો થાય બ યુનો થાય અ એનનો થાય ન એટલે બન અને બન એટલે પાઉં અહીંયા બી છે તેની જોડે યુ એટલે કે બ જોડે અ તો આપણે વાંચીશું તેને બ અને એનનો ન એટલે બન બન એટલે પાઉં બી યુ એન બન બન એટલે પાઉં ફરીથી બીનો થશે બ યુનો અ એનનો ન એટલે કે બન અને બન એટલે પાઉં જી યુ એન ગન ગન એટલે બંદૂક જી યુ એન ગન ગન એટલે બંદૂક જીનો થશે ગ યુનો થશે અ એનનો થશે ન એટલે કે ગન ગન એટલે બંદૂક જી જોડે
યુ અને ગ જોડે અ જોડાય તો વંચાય ગ એનો ન એટલે કે ગન, અને ગન એટલે બંદૂક. ફરીથી જોઈશું, જીનો થશે ગ, યુનો અ, એનો ન એટલે કે ગન, અને ગન એટલે બંદૂક. એસ યુ એન સન, સન એટલે સૂર્ય. એસ યુ એન સન, સન એટલે સૂર્ય. એસનો થશે સ, યુનો થશે અ, એનનો થશે ન એટલે કે સ ન, અને સન એટલે સૂર્ય. એસનો થશે સ, યુનો થશે અ, તો સ જોડે અ જોડાય તો થાય સ, અને એનનો ન એટલે કે સ ન. એસ યુ એન સન એટલે સૂર્ય. એસનો સ, યુનો અ, એનનો ન એટલે વંચાય સ ન, સન એટલે સૂર્ય. એચ યુ ટી હર્ટ, હર્ટ એટલે ઝૂંપડી. એચ યુ ટી હર્ટ, હર્ટ એટલે કે ઝૂંપડી. એચનો થશે હ, યુનો થશે અ, ટીનો થશે ટ એટલે કે હર્ટ, અને હર્ટ એટલે ઝૂંપડી. એચનો થશે હ, યુનો થશે અ એટલે હ જોડે અ જોડાય તો થાય હ, અને ટીનો ટ એટલે કે હ ટ, અને હર્ટ એટલે ઝૂંપડી. ફરીથી જોઈશું, એચ યુ ટી હર્ટ, હર્ટ એટલે ઝૂંપડી. એચનો હ, યુનો અ, ટીનો ટ એટલે કે હ ટ, અને હર્ટ એટલે ઝૂંપડી. એન યુ ટી નટ, નટ એટલે અખરોટ. એન યુ ટી નટ, નટ એટલે અખરોટ. એનનો થશે ન, યુનો થશે અ, ટીનો થશે ટ એટલે કે ન ટ, અને નટ એટલે અખરોટ. એનનો થશે ન, યુનો થશે અ એટલે કે ન, અને ટીનો ટ એટલે એનને જોડે યુ અથવા તો નને જોડે અ જોડાય તો આપણે વંચાય ન, અને ટીનો ટ એટલે આખા સ્પેલિંગને વંચાય ન ટ, અને નટ એટલે અખરોટ. એન યુ ટી નટ, નટ એટલે અખરોટ. સી યુ પી કપ, કપ એટલે કપ. સી યુ પી કપ, કપ એટલે કપ. સી નો થાય ક, યુ નો થાય અ, પી નો થાય પ. સી નો થાય ક, યુ નો થાય અ, પી નો થાય પ. હવે સી જોડે યુ અને ક જોડે અ જોડાય તો વંચાય ક, અને પી નો પ એટલે સી યુ પી, તો થાય ક પ, અને કપ એટલે કપ. સી યુ પી કપ એટલે કપ. પી યુ પી પપ, પપ એટલે ગલુડિયું. પી યુ પી પપ, પપ એટલે ગલુડિયું. ગલુડિયાને આપણે પપી પણ કહી શકીએ. પી નો પ, યુ નો અ, ફરીથી પી નો પ. ફરી જોઈશું,
પી નો પ યુ નો અ પી નો પ. હવે પ જોડે અ જોડાય એટલે પી જોડે યુ છે એટલે આપણે વંચાશે પ, અને ફરીથી પી છે એટલે કે પ. એટલે આખા સ્પેલિંગને આપણે વાંચીશું પ પ એટલે પી યુ પી પપ, પપ એટલે ગલુડિયું. ફરીથી જોઈએ પી નો પ યુ નો અ પી નો પ એટલે પ પ, અને પી જોડે યુ જોડાય એટલે પ જોડે અ જોડાય એટલે વંચાય પ, અને ફરીથી પી છે એટલે પ એટલે પી યુ પી એટલે કે પ પ, અને પપ એટલે ગલુડિયું. બી યુ ડી બડ એટલે કડી. બી યુ ડી બડ એટલે કડી. બી નો બ યુ નો અ ડી નો ડ એટલે આ સ્પેલિંગને આપણે વંચાય બ ડ, અને બડ એટલે કે કડી. બી નો થાય બ યુ નો અ એટલે બ જોડે અ જોડાય એટલે કે બી જોડે યુ અને બ જોડે અ, તો આપણે વંચાય બ અને ડી નો ડ એટલે આખા સ્પેલિંગનો થાય બ ડ, અને બડ એટલે કડી. ઓ ઓને આપણે વાંચીશું ઓ. ઓ બી ઓ નો ઓ બી નો બ એટલે થાય ઓ બ. ઓ ટી ઓ નો ઓ ટી નો ટ એટલે થશે ઓ ટ. ઓ ડી ઓ નો ઓ ડી નો ડ એટલે કે ઓ ડ. ઓ એક્સ ઓ નો ઓ એક્સ નો ક ક્ષ એટલે થશે ઓક્સ. ઓ જી ઓ નો ઓ જી નો ગ એટલે થશે ઓ ગ. ઓ પી એટલે ઓ નો ઓ પી નો પ એટલે આને આપણે વાંચીશું ઓ પ. ઓ આર ઓ નો ઓ આર નો ર એટલે થશે ઓ ર. ઓ વાય ઓ નો ઓ વાય નો ઈ એટલે આને આપણે વાંચીશું ઓ ઈ. સી ઓ બી કોપ કોપ એટલે મકાઈ. સી ઓ બી કોપ કોપ એટલે મકાઈ. સી નો ક ઓ નો ઓ બી નો બ. અહીંયા ક જોડે ઓ જોડાય એટલે કે સી જોડે ઓ જોડાય અને ક જોડે ઓ જોડાય, તો વંચાય કો અને બી નો બ એટલે કે કોપ કોપ એટલે મકાઈ. આર ઓ ડી રોડ રોડ એટલે સળિયો. આર નો ર ઓ નો ઓ ડી નો ડ. અહીંયા
र जोड़े ओ जोड़ाय एटले के आर जोड़े ओ अने र जोड़े ओ जोड़ाय तो बोलाय रो डी नो ड एटले थाय रोड अने रोड एटले सड़ियो। एम ओ पी मॉप मॉप एटले पोतू। एम नो म ओ नो ओ पी नो प। हवे म जोड़े ओ जोड़ाय तो थाय म पी नो प एटले के मॉप अने मॉप एटले पोतू। डी ओ टी डॉट डॉट एटले बिंदु। डी नो ड ओ नो ओ टी नो ट। अहीं ड जोड़े ओ जोड़ाय अने डी जोड़े ओ एटले थाय डो टी नो ट एटले के डॉट अने डॉट एटले बिंदु। एफ ओ एक्स फॉक्स फॉक्स एटले शियाळ। एफ ओ एक्स फॉक्स फॉक्स एटले शियाळ। एफ नो फ ओ नो ओ एक्स नो क्ष એટલે એફ જોડે ઓ અને ફ જોડે ઓ જોડાય તો વંચાય ફ અને એક્સ નો ક્ષ એટલે થશે ફોક્સ અને ફોક્સ એટલે શિયાળ। સી ઓ ડી કોડ કોડ એટલે માછલી। સી ઓ ડી કોડ કોડ એટલે માછલી। સી નો ક ઓ નો ઓ ડી નો ડ એટલે થાય કોડ અને કોડ એટલે માછલી। અહીંયા સી જોડે ઓ અને ક જોડે ઓ જોડાય તો વંચાય કો ડી નો ડ એટલે થશે કોડ અને કોડ એટલે માછલી। ડી ઓ જી ડોગ ડોગ એટલે કૂતરો। ડી ઓ જી ડોગ ડોગ એટલે કૂતરો। ડી નો ડ ઓ નો ઓ જી નો ગ એટલે થશે ડોગ અને ડોગ એટલે કૂતરો। અહીંયા ડી જોડે ઓ જોડાય અને ડ જોડે ઓ જોડાય તો વંચાય ડ જી નો ગ એટલે કે ડોગ અને ડોગ એટલે કૂતરો। ટી ઓ પી ટોપ ટોપ એટલે બમરડો। ટી ઓ પી ટોપ ટોપ એટલે બમરડો। ટી નો ટ ઓ નો ઓ પી નો પ એટલે થશે ટોપ અને ટોપ એટલે બમરડો। ટી જોડે ઓ જોડાય અને ટ જોડે ઓ જોડાય તો વંચાય ટ પી નો પ એટલે કે ટોપ અને ટોપ એટલે ભમરડો। પી ઓ ટી પોટ પોટ એટલે માટલું। પી ઓ ટી પોટ પોટ એટલે માટલું। પી નો પ ઓ નો ઓ ટી નો ટ એટલે થાય પોટ અને પોટ એટલે માટલું। પી જોડે ઓ જોડાય અને પ જોડે ઓ જોડાય તો વંચાય પો અને ટી નો ટ એટલે થાય પોટ અને પોટ એટલે માટલું। પી ઓ ટી પોટ એટલે માટલું। બી ઓ વાય બોય બોય એટલે છોકરો। બી ઓ વાય બોય બોય એટલે છોકરો। બી નો બ ઓ નો ઓ અને વાય નો ઈ એટલે થાય બોય બોય એટલે છોકરો। બી નો બ ઓ નો ઓ વાય નો ઈ। હવે બી જોડે ઓ જોડાય અને બ જોડે
ओ જોડાય તો થાય બો અને વાય નો ઈ એટલે બો ઈ અને બોય એટલે છોકરો પી ઓ ડી પડ પડ એટલે સિંગ પી ઓ ડી પડ પડ એટલે સિંગ પી નો પ ઓ નો ઓ ડી નો ડ એટલે થશે પડ અને પડ એટલે સિંગ પી જોડે ઓ જોડાય અને પ જોડે ઓ જોડાય તો વંચાય પો ડી નો ડ એટલે થશે પડ અને પડ એટલે સિંગ એલ ઓ જી લોગ લોગ એટલે લાકડું એલ ઓ જી લોગ લોગ એટલે લાકડું એલ નો લ ઓ નો ઓ જી નો ગ એટલે થશે લોગ લોગ એટલે લાકડું હવે એલ જોડે ઓ અને લ જોડે ઓ જોડાય તો વંચાય લ જી નો ગ એટલે કે લોગ લોગ એટલે લાકડું સી ઓ ટી કોટ કોટ એટલે ખાટલો કે પલંગ સી ઓ ટી કોટ કોટ એટલે ખાટલો કે પલંગ સી નો ક ઓ નો ઓ ટી નો ટ એટલે થશે કોટ કોટ એટલે ખાટલો સી નો ક ઓ નો ઓ ટી નો ટ એટલે કોટ કોટ એટલે ખાટલો હવે સી જોડે ઓ જોડાય અને ક જોડે ઓ જોડાય તો વંચાય કો ટી નો ટ એટલે થશે કોટ કોટ એટલે ખાટલો કે પલંગ બી ઓ એક્સ બોક્સ બોક્સ એટલે પેટી બી ઓ એક્સ બોક્સ બોક્સ એટલે પેટી બી નો બ ઓ નો ઓ એક્સ નો ક્ષ એટલે બોક્સ બોક્સ એટલે પેટી અહીંયા થશે બી નો બ ઓ નો ઓ એક્સ નો ક્ષ બોક્સ બોક્સ એટલે પેટી હવે બી જોડે ઓ જોડાય અને બ જોડે ઓ જોડાય તો થાય બો અને એક્સ નો ક્ષ એટલે આખું વંચાય બોક્ષ અને બોક્સ એટલે પેટી બી ઓ એક્સ બોક્સ બોક્સ એટલે પેટી ટી ઓ વાય ટોય ટોય એટલે રમકડું ટી ઓ વાય ટોય ટોય એટલે રમકડું અહીંયા ટી નો ટ ઓ નો ઓ અને વાય નો ઈ એટલે થાય ટોય ટોય એટલે રમકડું ટી નો ટ ઓ નો ઓ વાય નો ઈ એટલે કે ટોય ટોય એટલે રમકડું ટી જોડે ઓ જોડાય અથવા તો ટ જોડે ઓ જોડાય તો થાય ટો અને વાય નો ઈ એટલે કે ટોય અને ટોય એટલે રમકડું અહીંયા તમને વિચાર આવશે કે વાયનો તો આગળ આપણે ય બની ગયા તો અહીંયા ઈ આવ્યું છે તો આપણે વાય માટે ય પણ લખી શકાય અને ઈ પણ લખી શકાય એટલે અહીંયા ટી ઓ વાય તો ટોય પણ થાય અને ટો ઈ પણ થાય એટલે ટી ઓ વાય ટોય એટલે રમકડું અને બીજું પણ છે બોય તો અહીંયા વાય આપ્યો છે તો એમાં આપણે ય પણ લખી શકીએ જેમ કે બી ઓ વાય તો અહીંયા છે બો ઈ તેની જગ્યાએ આપણે બો ય પણ લખી શકીએ એટલે બી ઓ વાય બોય એટલે છોકરો અને ટી ઓ વાય ટોય એટલે રમકડું એટલે આપણે વાયની જગ્યાએ ઈ પણ લખી શકાય અને ય પણ લખી શકાય